کمه با بلا آرزوی دل ما، سفر کر با بلا آرزوی دل ما، جنت اهل بلا حرم خون خدا، حرم خون خدا، سیدی آمزلوم یا عبا عبدالا. اکبر بھائی માશાલા તાલા, તમે વારંવાર જ્યારમાં જઈ ચૂક્યા છો. એ એ આપણે કહેવત છે ને કે હર ઇન્સાનના લહેજો, હર ઇન્સાનનો દિમાગ, હર ઇન્સાનનું એક્સપિરિયન્સ અલગ અલગ હોય છે. ને હર ઇન્સાનનું એક્સપિરિયન્સની અંદર ખુદા મદે તાલા એવું રાખ્યો છે કે કાંઈ ને કાંઈ આપણે નવું મળે. તો અકબરભાઈ, તમે આ આ સફર જે તમે ગયા, તમે શું આપણી ઓડિયન્સને, આપણા ખોજા ટીવીને, કે જે પ્રોફાઉન્ડ ફાયદો તમે જોયા, ફાયદા તો ઘણા બધા છે, પણ તમારો એક્સપિરિયન્સ પ્રમાણે પ્લીઝ. કેટલી મિનિટ મિક્રો ચાલવાનું છે? માશાલ્લા. બસ આપણે એમ કહીએ કે જ્યાં સુધી તમારી જબાનમાં યા હુસેનની રૂહાની તાકાત જબાનમાં બોલાવતી હોય ત્યાં સુધી ઇન્શાલ્લા. થેન્ક યુ વેરી મચ. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાવંદે કરીમે અમો સવારોને એવો અમૂલ્ય મોકો અને તૌફીક આપી કે અમો મારા પોર્ટેબલમાં જે કરબલાના સ્ટેટિસ્ટિક સૌથી નાનામાં નાના હતા જી, એમાં 26 મિલિયન ઝાયરોનો સંખ્યા લખેલી હતી. 26 મિલિયન, 26 મિલિયન ઓછામાં ઓછા એ મારા પોર્ટેબલમાં જી કરબલા એ મોહલ્લાની અંદર મને મળ્યું. ઓકે, એની અંદર પૂરી ડિટેલ હતી કે કેટલા બહારના, કેટલા લોકો યાને ત્યાંની વસ્તી, કેટલી બસ આવી, કેટલી ફ્લાઇટ આવી અને કેટલા નેશનાલિટી યાને ફોરેનર યાને બહાર દેશોના ક્યાં ક્યાં દેશોમાંથી કેટલા ટકા હાજરી આપી. પણ અલ્હમ્દુલિલ્લાહ, આપણે અલ્લાહના શુક્ર કરીએ છીએ કે ખુદાવંદે કરીમે આપણને એ અમૂલ્ય મોકો, એક હીરો મોકો એમ કહી શકાય, સારામાં સારો સુંદર, કે આ 26 મિલિયન ઝાયરોની અંદર અમારા પણ આ લિસ્ટમાં નામ લખવામાં આવ્યા. યાને કે ભાઈએ કીધું ને હમણાં કે મૌલાએ અમને બી એવી તે કર્યા, એના એવિતાશીઓ વગર અમે કદી કરબલાએ મોઅલ્લા અમારું કદમ ન મૂકી શકત. બેશક, બેશક. તો અલ્લાના લાખ લાખ શુક્ર છે કે અમો લોકો આની અંદર શરીક થયા. પણ દુનિયાના ખૂણામાં તમે તપાસ કરી શકો છો, ક્યાંય તમને એ જોવામાં નહીં મળે, ચાહે મુસ્લિમ દેશ હોય, ગેર મુસ્લિમ દેશ હોય, મુસ્લિમ ઇલાકો હોય, ગેર મુસ્લિમ ઇલાકો હોય, બલ્કે આગળ વધતા શિયાઓની મકસૂસી બધી તપાસો, 26 મિલિયનની સંખ્યા ક્યાંય નહીં મળે કે એક જગ્યાએ જમાઅત થાય, રસામલમાં હોય, ભેગા હોય, કેવી રીતના એક એક વસ્તુનો ઇંતેજામાત. આપણે આશ્ચર્ય પામીએ, આપણે તાજુબ પામીએ, આ તો પહેલો રિએક્શન વિચારમાં હોઈએ કે આ બધું મૌલાનો કરમ નથી તો શું છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. એટલે આપણે જો ખોજા ટીવીના જોનારાઓને નાનામાં નાની નસીહત જોઈતી હોય જી, તો હું ફક્ત આટલું જ બોલીશ કે જ્યારે હું આગાસિસ્તાનીની ઓફિસમાં ગયો તો હું એ લોકોને પૂછ્યો કે મને કાંઈ નસીહત કરો, હું એક ઝુવાર બનીને આવ્યો છું અને મૌલા હુસેન સુધી મને પહોંચવું છે. તો મને એટલું જ કીધા જવાબમાં જી કે આ તમારું ઝુવાર બનવું એક નસીહત છે. હા હા હા, વાહ. પણ ન ભૂલજો કે અલ્લાહની મારિફત તમારી સાથે હોવી જોઈએ. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. યાને કે જ્યારે આપણે ઝુવાર બનીને જઈએ તો આપણે એ વિચારમાં હોઈએ કે જે હસ્તી તરફ હું જઈ રહ્યો છું એ મારાથી શું માંગતા હશે. સુબહાનલ્લાહ. આ દિલની વાત કરું છું. બેશક, બેશક. અને ટૂંકમાં એટલું જ, વધુ નહીં લંબાવતા જી, આ જે સફર છે આપણી આ અરબઈનની ખાસ જી જી, એ એક તરબિયતે નફ્સ છે, સે લેડ્યુકેશન દો લામ. અહીં તમને બધી જાતના દર્શો મળે. બેશક. હરેક જાતના કુરબાનીનું દર્શ તો તમને સામે દેખાય, સબ્રનું દર્શ તો તમને જોવામાં આવે, સહનશીલતાનું દર્શ તમને દેખાય, તમને મહેમાનીનું દર્શ તમને જોવામાં આવે, ખિદમતનું દર્શ તમને જોવામાં આવે. આ સર્વિસ કેમ થાય, કઈ ઢબથી થાય, હ્યુમિલિટે યાને ઇન્કિસારી જી જી જી, એનો બી દર્શ તમને જોવામાં આવે, તમે તાજુબ થઈ જાઓ.
અને આ બધું જ્યારે તમે જો આવા દર્શ લ્યો તો જેવી રીતના આપણા છઠ્ઠા ઇમામ જ્યારે મેં ઇમામ હુસેન અલી ઇસ્લામના હરમમાં જઈ ને એક એક હદીસને પડતો હતો હું, ત્યાં અરબીમાં બધી હદીસ લખેલી હતી, એમાંની એક હદીસ જેને વારંવાર હું દોહરાવતો હતો છઠ્ઠા ઇમામની, પણ આજે પણ આપણા સાંભળનારાઓ જોનારાઓને આ મારી હદીસ પહોંચાડી દઉં છું. આરિફુન બિહક્કિહી, છઠ્ઠા ઇમામ ફરમાવે છે અમારા જદની જે કોઈ ઝિયારત કરે એના હકને સમજે, એ સમજે કે ક્યાં હસ્તીની ઝિયારત માટે પોતે જઈ રહ્યા છે, તો એમ સમજો કે એનો સવાબ 1000 મકબૂલ હજ નબીઓ સાથે કરેલી એક હજ, મને નથી ખબર એ અલ્લાહ કબૂલ કર્યો હશે થશે નહીં થાય, 1000 મકબૂલ હજ, 1000 મકબૂલ ઉમરા અને બાકીના અઝીમ સવાબાતનું તો હું તમારી સામે વર્ણન કરી નથી શકતો, પણ મને એટલું જ કહેવું છે આરિફુન બિહક્કિહી, સુબહાનલ્લાહ, કે જેની ઝિયારત માટે હું જાઉં છું આ હસ્તી મારાથી સૂચાય છે, શું ચાહે છે, હું જેને સલામ કરીશ એનો પ્રેમ ભરેલો દિલ ભરેલો જવાબ મને મળશે કે નહીં મળે. અને આ વસ્તુ આખા રસ્તે આપણને સવાલમાં મૂકી દે અને આપણને વિચારતા મૂકે, આપણે એને રંજીદા કરે કે મૌલા, મને યાદ આવે છે જ્યારે ચોથા ઇમામ અલી સલામ હજના મોકા ઉપર જતા હતા અને તલબિયા પડતા ને, તો લબ્બેક અલ્લાહુમ્મા લબ્બેક પડતા હતા, પણ કંપ્યા હતા, ધ્રુજતા હતા, તો બીજા હાજીઓ પૂછે તમે શા માટે આટલું ધ્રુજો છો, કાશ એવો તો જવાબ નહીં મળે ને ખુદા તરફથી કે લા લબ્બેક, એકદમ મને વિચાર આવ્યા વારંવાર હું હાજર છું, એમ છે ને લબ્બેક એટલે જે સ્વી પ્રેઝન્ટ, હું હાજર છું, સામેનો જવાબ શું હશે એના ઉપર હું બધાને વિચારતા મૂકું છું. ખુદા બધાને નસીબ કરે, આમીન, આ પવિત્ર ઝિયારતોથી મુશર્રફ કરે, આવો શરફ બક્ષે, સાથે એમની મારેફત, સાથે એમને એમની સમજ શક્તિ કે જાણે શું મૌલા મારા પાસે માગી રહ્યા છે. તમને ખબર છે જ્યારે આયતુલ્લાહ બશીર નજફીને પૂછવામાં આવ્યું, ગુલામભાઈ અહીંયા હાજર છે, કે તમે નસીહત કરો, અમે જુવારો બનીને આવ્યા છે, તો એનો જવાબ એક જ હતો કે હબીબ ઇબ્ને મઝાહિર જેવા બની જાઓ. મૌલા હબીબને કાગળ લખીને બોલાવે છે, સુબહાન, બીજાને કહે છે આયલા જાઓ, ચાયલા જાઓ, મૌલા હબીબને કાગળ લખીને બોલાવે છે, મૌલા હબીબ ઇબ્ને મઝાહિર આવે છે, મૌલા એને ભેટે છે, સાનિયે ઝહરા એને સલામ ભેજે છે. આ કેવા પ્રશ્નો હશે એક મરજે તકલીદના, આ કેવી નસીહત હશે અગર આવી આવી વસ્તુ આપણા દિલોમાં અને દિમાગોમાં જો ઠસી જાય ને, તો ઇન્સાનની જિંદગી બદલી જાય છે, પૂરેપૂરો ફાયદો, અને પૂરો ફાયદો મળ્યો એનો એક જ, ફક્ત એક જ તમને હું નિશાની આપીશ કે ઝુવાર પાછો હમણાં મૌલાના સાહેબ મિંબર ઉપરથી કહી ગયા કે એ આપણું કામ છે, કારણ કે નાનામાં નાનો સવાબ એક ઝાહિરનો એ છે, સૌથી નાનામાં નાનો એ સવાબ છે કે એના તમામ ગુનાઓ માફ થઈ જાય. બેશક બેશક, મૌલાના સાહેબે કીધું હું આવીને 40 વર્ષના પાછા ગુના અહીંયા બનાવી લઉં, એ મારો પ્રોબ્લેમ છે, મારો કસૂર છે, મારો વાંક છે, પણ જો હું એ ઝાલી જ રાખું પોતાને કે મને હવે એવા કામ કરવા છે કે જેની અંદર હું ઇન્શાલ્લાહ ગુનાઓથી બચવાની કોશિશ કરીશ, કારણ કે મૌલાને એક વાયદો આપી આવ્યો છું કે મૌલા હું આવ્યો છું, તમે મારા ગુનાઓ બક્ષાવી નાખ્યા, હું કોશિશ કરીશ, તમારો ઇત્તેબા કરીશ, તમને સ્વીકાર કરીશ. એ જ છે ને જ્યારે તે વારસામાં ઝરી સામે આપણે સવાલ સલામ કરતા હોઈએ તો સાથે કહીએ કે અમે તમારું ઇત્તેબા કરશું, બેશક તમારા નકશે કદમ પર ચાલશું, અર્થાત અહીંયા આવીને આપણી અમુક કા એક જ ખરાબ આદત આપણામાંથી નીકળી જાય, એમ સમજો આ ઝિયારત કબૂલી હતી. આસાન, થેન્ક યુ વેરી મચ અકબરભાઈ, જઝાકલ્લાહ, તમારું ઘણું ઘણું શુક્રિયા કે જે અમે શબ્દો લેસનના અને અભિપ્રાયના જે તમે આપ્યા, માશાલ્લાહ, ખુદા તમને એનું અજર આપે. ને જે તમે મારેફતની વાત કહી રહ્યા, કદમ કદમ ઉપર મારેફત ભરી વાતો આપણે મળશે. પ્લીઝ ગુલામભાઈ,
અગર તમે પણ બે શબ્દો અમે એમ કહીએ કે આ જે તમારું સ્પિરિચ્યુઅલ જર્ની આપણે કહીએ છીએ, તમે તો વારંવાર જઈ ચૂક્યા છો ને હર વાર એક જુદો એક્સપિરિયન્સ, જુદી આવાજ, જુદો લહેજો અને જુદો માર્ગો હોય છે. તો આ સફરે જે તમે ગયા એ કાફેલામાં, તમે શું એક વસ્તુ જોયા, નવી વસ્તુ જે હર વખત નવી છે, જે આપણા માટે કંઈ ને કંઈ ફાયદો પહોંચે? થેન્ક યુ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. حاضرين محفل تتا كوجاتيبينا سامعين تتا ناظرين، السلام عليكم جميعا ورحمة الله وبركاته. عليكم السلام ورحمة الله. الحمد لله اللهنا لاك شكر كريا بري جي واحد الله شريك چه كي امو نه پن 26 مليون كي 28 مليون ما فيرستو ما امو پن امامنا امي پن انفيتي બન્યા. અમે અમો પણ અમે એના ઝુવારે હુસેન બન્યા. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ છે કે અમારી ઝિયારતને કબૂલ મકબૂલ કરે અને હર એકને આ પવિત્ર ઝિયારતો વહેલી તકે નસીબ કરે. ઇલાહી આમીન, ઇલાહી આમીન. જ્યારે આપણે મૌલાઈ કાયનાતના હરમથી શરૂ કર્યા આ માર્શ, તો એટલી તાદાદ સુવાર અલ હુસેનની હતી કે તમને એમ થાય કે જલ્દી ચાલુ ને તો તમે જલ્દી ચાલી ન શકો, એટલું માણસ, એટલી તાદાદ. કેવી કુરબાની આઝીમ કહેવાય અબાબદિલ્લાહ અલ હુસેનની કે 80 કિલોમીટર માણસ આટલું સુવાર કે આપણે ચાલી ના શકીએ. દુનિયામાં આપણે જેમ અકબરભાઈ કીધા ને જોયા નથી, અને આવું બુફે કોઈ દિવસ જોયા જ નથી કે 80 કિલોમીટર ઉપર તમને તરહ તરહનો જાતે જાતનો અનાજ ન્યાઝના રૂપમાં જી માશાઅલ્લાહ એ લોકો તકસીમ કરે બધેને. અને મગજ હજી મારો એ કામ નથી કરતો કે તેઓ આખો વર્ષ કામ કરે અને આ 10 દિવસ દરમિયાન બધું એ લોકો ઇમામ હુસેનની મોહબ્બતમાં પાછું તકસીમ કરી નાખે ઝુવાર અલ હુસેનને. આ અહીંયા મારું મગજ નથી હજી પહોંચતો, કારણ કે તમે જો એનો બ્યુજે હિસાબ કરવા જાઓ તો ઇમ્પોસિબલ છે. હવે જ્યારે આપણે જતા હતા તો એટલું જાતે જાતનું જમવાનું, એટલે હદ સુધી એક ચીજ તો એને બહુ અજબ લાગી ગઈ કે તીખી રોટલી મળી લોકોને મને. અચ્છા, ગરમ ગરમ ઓલી બધી રોટલી મળતી હતી તો મને એ તો અજબ નતું, કારણ કે ઈરાકી રોટી પણ એ પણ ઈરાકી રોટી તીખી મરચાવાળી. હા, એક ઠેકાણે આવ્યું એ લોકો મરચા ખાય નહીં. જી જી. અને મોર કે એક ઠેકાણે પહેલો દિવસ આપણો હતો તો જરા ગરમી હતી તો આઈસ્ક્રીમ ઓલા ગ્લાસ દેવા દેતી તે કમ્યો હતો, બધાના ગ્લાસ દેતો હતો. ખરેખર આ એક વખાણને પાત્ર છે કે આ એક જીવતો અને જાગતો મોજીઝો આપણે કહી શકીએ કે અબાબદિલ્લાહ હુસેનની કુરબાની આઝીમ કે આજ સુધી ખરેખર આપણે સલામ કરીએ. અને જે મુસ્તફાભાઈ કીધા ને કે આપણે નજરમાં આવે નહીં કે કોઈ એકબીજા બાજે કે કાંઈ પણ અર્ચણ થયું એકબીજાને, ત્યારે આપણને આપણો અકીદો કહે છે કે જ્યારે આપણે ઇમામ આપણે ઇમામે વખત ઇમામે જમાન અજલ્લાહ તઆલા ફરજહુ શરીફ અલ્લાહુમ્મા સલ્લે અલા મુહમ્મદ, જ્યારે ઝુહુર થશે ત્યારે એવું અમન અમાન હશે કે એક જ પ્યાલામાં, એક જ વાટકીમાં, એક જ બાસાયમાં એક સિંહ પાણી પીતું હશે, અહીંયા બકરી પીતું હશે ને અહીંયા કુકરું પીતું હશે, પણ એકબીજાને ખોફ નહીં હોય. સુબહાનઅલ્લાહ. આ આપણે 80 કિલોમીટરમાં આપણે જોઈ છે કે નથી આપણે એકબીજાને ઓળખતા, નથી પારખતા. અને આ લોકો કેવી રીતના આપણને આજીજી કરે છે કે તમે મારા મહેમાન બનો. અને વાંકડે આપણને આપણા કાનમાં ગુંજાતું હોય કે હલ્લો જુવાર, હલ્લો જુવાર, હલ્લો જુવાર, તો હું વિચાર કરતો તો આનો અર્થ શું હશે. પછી મેં પૂછ્યું કોઈને આનો અર્થ શું થાય, એ લોકો આભરે જે કરે, કારણ કે એ લોકોનું અરબિક ડાયલેક્ટ તો હોય. જી જી જી. એટલે આહલન જુવાર, આહલન જુવાર, આહલન જુવાર, બિયનવેન્યુ જુવાર, વેલકમ વેલકમ, મલગાસીમાં કે તુંગાસુ, એવી રીતના આપણને આવકાર આપે. સુબહાનઅલ્લાહ. અને કેવી રીતના એ લોકો ખિદમત કરે આપણી,
કેવી રીતના પણ આપણે આમ આજીજી કરતા હોય. મને એક શાયરી યાદ આવે છે, પ્લીઝ પ્લીઝ, કે દુનિયા મેં લોગ ભૂખ ઓર ગુરબત કી વજહ સે લોગ કો કદમો મેં ગિરતે હૈ. તરજુમો તમે કરજો શેખ. મગર કરબલા વો વાહિદ મકામ હૈ જહાં લોગ ખાના ખિલાને કે લિયે કદમો મેં ગિર જાતે હૈ. સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ. ભૂખ ને ગરીબાઈ ના હિસાબે આપણે કોકના પગમાં પડીએ ને માંગવા માટે તો સમજાણું. પણ આ તો આ લોકો અબાબદિલ્લાહ હુસેન ના જવાર ને ખવડાવવા માટે સામે એ લોકો પગમાં પડે. સુબહાન અલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. તો આ જે 80 કિલોમીટરમાં આપણે આપણે ચાલતા હોય, આપણે જોતા હોય ત્યારે આપણે આ યાદ આવે કે આ બધું ખરેખર ઇમામ હુસેનજી કુરબાની છે, એ લાજવાબ છે. અને આખરમાં જેમ ઓલા આપણને કહી ગયા, બીજું કે જે માણસ ઘણી વખત ચાલવામાં વિચાર કરીને ત્યાંથી ગયા હોય, જી, કેટલી તમન્ના કરીને ગયા હોય, જેવી રીતના આપણા માસા હતા, જી, હવે એમાં જરાય દિલ બારવાનો નથી કે હું ના ચાલી શકું. યા તો હું એક દિવસ જ ચાલ્યો, યા તો હું બે દિવસ જ ચાલ્યો, યા તો હું 3 દિવસ જ ચાલ્યો. કારણ કે આમાં આપણે હદીસો મળે છે કે એક એક કદમમાં આપણા કેટલા ગુનાઓ માફ થાય છે, કેટલી ઝિયારત અને હજ અને ઉમરા નો કબૂલ મકબૂલ નો આપણને સવાબ મળે છે, અને આપણો દરજાતમાં ઓર બલંદ થાય છે. તો આમાં એટલું બધું આપણને દિલ નથી બારવાનો કે હું ન ચાલી શકું. હું તો એમ કહું છું કે 4 દિવસ સુધી ચાલવું જોઈએ, જેથી આપણે ઇતમિનાનથી અને આરામથી અને ઝિક્ર ઇલાહી અને ઇમામની યાદમાં આપણે ચાલતા હોય. આખરમાં એક ચીજ હું કહીશ કે મને લાગે છે હમણાં વર્લ્ડ ફેડરેશન મિટિંગમાં પ્રમુખ સાહેબ વર્લ્ડ ફેડરેશનના પણ બોલ્યા, જી, કે આગળ આપણે જ્યારે ઓલા મલઓનના જમાનામાં આપણે જતા હતા ઇરાક, તો આપણે જેટલી વસ્તુ બાકી રહેતી હતી આપણે એવા મૂકી આવતા હતા, કારણ કે કોમ ગરીબ હતી. બરાબર છે ને? બરાબર, બિલકુલ. આજે આપણે જોઈ રહ્યા કે 80 કિલોમીટરમાં એ લોકોમાં આપણને ખવડાવે છે. સુબહાન, એ લોકો આપણને બોનસ આપે છે ઓઢવા માટે, આટલી ઠંડીમાં એ લોકોમાં આપણને આપે છે. આપણે ભેગા મરીને દુઆ કરીએ કે આવો જ મંજર સૈયદા ઝૈનબને ગામમાં પણ આવું થઈ જાય, કે આપણે પણ હર હંમેશા પહેલેની જેમ સહુલિયતની સાથે આપણે એ ઝિયારતના મુશરફ બનીએ. અને ખાસ કરીને જેઓને આ ઝિયારત નસીબ નથી થઈ તેઓને વહેલી તકે નસીબ થાય, અને હર એકને હર હંમેશા આ ઝિયારત નસીબ થાય. કારણ કે વાજિબાત ઘણી હોય છે, એક વાજિબે કિફાઈ હોય છે, એક વાજિબે ઇખ્તિયારી હોય છે, એક વાજિબે અખલાકી હોય છે, એક વાજિબે ઇન્સાની હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે મને એક વસ્તુ આપો, જી જી, તો હું મને તમને થેન્ક્સ કેવું ખબે? બિલકુલ. આ ક્યાંય ઉસૂલે દિન કે ફુરે દિનમાં લખેલું નથી, એક ઇન્સાનિયત છે. એવી જ રીતના આ ઇમામ હુસેનનું આપણા ઉપર એક અહેસાન છે કે આજે આપણે નમાઝ અદા કરીએ છીએ એની કુરબાની થકી, નકર આજે આપણે નમાઝ અદા ન કરતા હોત. તો પોતે એ થેન્ક્સના, એ શુક્રિયાના પોતે હકદાર છે, અને આપણે શુક્રિયા કરવા માટે આપણે વાહ સુરપ્લસ જવું જોઈએ. માશાલ્લાહ, શુક્રાન, આસન, થેન્ક યુ વેરી મચ ગુલામભાઈ. માશાલ્લાહ, બહુ જ ઇન્ટરેસ્ટિંગની સાથે અને જજ્બાત અને ફિલિંગની સાથે આસ્તે આસ્તે તમારે એક એક શબ્દો જે છે એ દિલમાં ઇનગ્રેવ કરતા જતા હતા. જન્નત અહલ વેલો હરામ ખૂન ખુદો, હરામ ખૂન ખુદો સૈયદી ઓ મઝલૂમ યો